ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ આઠમાં ગણિત વિષયની અંદર પ્રકરણ નંબર છ વર્ગ અને વર્ગમૂળ એમાં પુનરાવર્તન જોઈએ મિત્રો અહીં આગળ એક દાખલો છે કે નીચેલી આપેલી સંખ્યાઓનો વર્ગ શોધો નીચે આપેલી સંખ્યાઓનો વર્ગ શોધો અને એમાં પહેલો દાખલો છે બત્રીસ બત્રીસનો વર્ગ શોધવો હોય તો સામાન્ય રીતે આપણે જોઈએ કે બત્રીસ ગુણ્યા બત્રીસ તો એનો વર્ગ મળી જાય પણ આપણે સૂત્રનો ઉપયોગ કરી અને અહીંયા આગળ આ શોધવાનું છે સારો ઉપયોગ કરવાનો સૂત્રનો ઉપયોગ કરી અને આ વસ્તુ અહીં આગળ આપણે શોધવાની છે તો એના માટે સૌથી પહેલા શું કરવાનું તો કે આ બત્રીસ છે તો એના બરાબર ત્રીસ વત્તા બે લખ્યા મેં કેટલા લખ્યા ત્રીસ વત્તા બે એટલે બત્રીસ અને આનો વર્ગ હવે આપણું સૂત્ર છે કે આ રીતનો દાખલો હોય એક્સ વત્તા વાયનો વર્ગ હોય તો અહીંયા આગળ જે ત્રીસ છે એક્સ બરાબર આપણે ત્રીસ અને વાય બરાબર બે લઈએ તો પ્રથમ પદ આપણું છે ત્રીસ અને અંતિમ પદ ગણા છે બે આ સૂત્રની અંદર જો આપણે કિંમત સૂત્ર રીતે મૂકી હોય તો પ્રથમ પદનો વર્ગ વત્તા બે કાઉસમાં પ્રથમ પદ બીજા કાઉસમાં અંતિમ પદ વત્તા અંતિમ પદનો વર્ગ આ એક સૂત્ર છે આ સૂત્રની અંદર કિંમત મૂકી અને આપણે આનો વર્ગ શોધી શકીએ તો બરાબર પ્રથમ પદ એટલે કેટલા કહેવાય ત્રીસ તો ત્રીસ નો વર્ગ વત્તા બે કાઉસમાં પ્રથમ પદ એટલે ત્રીસ બીજા કાઉસની અંદર અંતિમ પદ અંતિમ પદ એટલે કેટલા બે અને વત્તા નો વર્ગ બરાબર ત્રીસ નો વર્ગ કેટલો થાય નવસો વધતા બે ગુણ્યા ત્રીસ ગુણ્યા બે ત્રીસ દુ સાહીઠ ગુણ્યા બે વીસ વત્તા બેનો વર્ગ કેટલો થાય ચાર એટલે આમાં ખ્યાલ આવ્યો તમને કે નવસો વત્તા એકસો વીસ વધતા બેનો નો વર્ગ ચાર બરાબર કેટલા થશે એક હજાર ચોવીસ એક હજાર ચોવીસ એટલે આ રીતે બત્રીસ નો કેટલો થાય એક હજાર ચોવીસ મિત્રો બીજો દાખલો છે પાંત્રીસ નો વર્ગ હવે પાંત્રીસ નો વર્ગ કરવા માટે આપણે શું કરીએ પેલા તો કે ત્રીસ વત્તા પાંચ આનો વર્ગ ત્રીસ વત્તા પાંચ એટલે કેટલા થયા પાંત્રીસ અને પાંત્રીસ નો વર્ગ બરાબર આપણે સૂત્ર જોઈએ તો કે પ્રથમ પદનો વર્ગ વધતા બે કાઉસમાં પ્રથમ પદ બીજા કાઉસમાં અંતિમ પદ વધતા અંતિમ પદનો વર્ગ પ્રથમ પદ એટલે કેટલું આવ્યું આપણે લખીએ પ્રથમ પદ પ્રથમ પદ અંતિમ પદ અંતિમ પદ આ સૂત્ર છે બરાબર પ્રથમ પદ એટલે ત્રીસ આનો વર્ગ વત્તા બે કાઉસમાં ત્રીસ બીજા કાઉસમાં પાંચ વધતા પાંચનો વર્ગ એટલે બરાબર ત્રીસનો વર્ગ કેટલો થાય નવસો વત્તા ત્રણ પંચા પંદર પંદર દુ ત્રીસ એટલે કેટલા આવશે ત્રણસો અને વધતા પાંચનો વર્ગ કેટલા થાય 25 બરાબર નવસો ત્રણસો 25 બરાબર નવ ને ત્રણ બાર એટલે બારસો બારસો કેટલા આવે બારસો એટલે આ રીતે આપણે પાત્રીસ ગુણ્યા પાંત્રીસ એટલે પાત્રીસ નો વર્ગ કરીએ તો જવાબમાં આપણને કેટલા મળશે બારસો ને પચીસ મિત્રો આપણે ત્રીજો દાખલો જોઈએ તો કે છ્યાસી નો વર્ગ ત્રીજો દાખલો છે વર્ગ બરાબર એટલે આપણે શું લખી શકીએ એસી વત્તા છ આનો વર્ગ આપણે સૂત્રની રીતે જોઈએ તો આમાં શું આવશે પહેલા તો કે પ્રથમ પદનો વર્ગ વત્તા બે કૌંસમાં પ્રથમ પદ બીજા કૌંસમાં અંતિમ પદ વધતા અંતિમ પદનો વર્ગ પ્રથમ પદ પ્રથમ પદ અંતિમ પદ અંતિમ પદ બરાબર પ્રથમ પદ એટલે કે એસી આનો વર્ગ વત્તા બે કૌંસમાં પ્રથમ પદ એટલે એસી અને અંતિમ પદ એટલે કેટલા છ વત્તા છનો નો વર્ગ બરાબર શું આવે આઠનો વર્ગ કે થાય આઠ્યું ચોસઠ તો એસી નો વર્ગ કેલો થશે ચોસઠસો એસી ગુણ્યા એસી કરીએ તો છ હજાર ચારસો વત્તા એસી ગુણ્યા બે ગુણ્યા છ એટલે છ દુ બાર અને બાર ગુણ્યા એટલે બારી આઠ છન્નું એટલે સાઠ અને વત્તા છનો નો વર્ગ કેટલો થાય છત્રીસ એટલે બરાબર છ હજાર ચારસો વત્તા નવસો સાહીઠ વત્તા છત્રીસ બરાબર સાત હજાર છન્નું સાત હજાર ત્રણસો છન્નું આ શું કરીએ આપણે આ ત્રણે ત્રણ સંખ્યાઓનો સરવાળો કરી લેજુ છ ના છ પછી ત્રણ છ ત્રણ નવ તો નવ ના નવ પછી નવ નવ ને એટલે ત્રણ સંખ્યાનો આપણે સરવાળો કરીએ તો સાત હજાર ત્રણસો છો વર્ગ કરવામાં આવે કે ગુણ્યા છ્યાસી તો કેટલા મળશે આપણને સાત હજાર ત્રણસો છન્નું એ આ સૂત્રની રીતે આપણે આ રીતે કિંમત શોધી શકીએ મિત્રો એના પછી ચોથો દાખલો છે કે તાણુ નો વર્ગ તાણુનો વર્ગ એટલે તાણુ જગ્યા આપણે લખીએ નેવું વત્તા ત્રણ આનો વર્ગ બરાબર સૂત્ર આપણે લખીએ પ્રથમ પદનો વર્ગ વધતા બે કાઉસમાં પ્રથમ પદ બીજા કાઉસમાં અંતિમ પદ વધતા અંતિમ પદનો વર્ગ લખો તો લખી દેવાનો પ્રથમ પદનો વર્ગ અહીં આગળ પ્રથમ પદ અહીં આગળ અંતિમ પદ અને અહીં આગળ પણ અંતિમ પદ આ યાદ રાખજો આને પ્રથમ પદ કહેવાય અને આ અંતિમ પદ કહેવાય એ આગળના ચેપ્ટરોમાં આપણે જોઈશું એટલે પ્રથમ પદ એટલે કોણ આવશે આ રીતે તમે બનાવી દીધો આનો વર્ગ વત્તા બે આ બે કાઉસ આવે અહીંયા આગળ અને વત્તા આનો વર્ગ પ્રથમ પદ એટલે નેવું અહીં આગળ પણ કેટલા આવશે નેવું અહીં કેટલા આવે ત્રણ એટલે બરાબર નવનો વર્ગ કેટલો થાય એક્યાસી નવનો વર્ગ એક્યાસી એટલે નેવું નો વર્ગ થશે આઠ હજાર સો એટલે કે એક્યાસી સો કેટલા આવે એક્યાસી સો વત્તા બે ગુણ્યા નેવું ગુણ્યા ત્રણ એટલે ત્રણ દુ છ ગુણ્યા નેવું એટલે નવે છોપન એટલે પાંચસો ને ચાલીસ બે નેવું અને ત્રણ નો ગુણાકાર આપણે કરીએ તો આપણને જવાબ કેટલો મળે પાંચસો ચાલીસ નો વર્ગ કેટલો થયો નેવું એટલે બરાબર આપણે આનો સરવાળો કરીએ તો કે આઠ હજાર સો વત્તા પાંચસો ચાલીસ વત્તા નવ બરાબર કેટલા થશે આઠ હજાર છસો ને ઓગણપચાસ આઠ હજાર છસો ઓગણપચાસ એટલે આ રીતે તાણુ નો વર કરવામાં આવે તો આઠ હજાર છસો ને ઓગણપચાસ મળે મિત્રો પાંચમો દાખલો છે કે ઇકોતેર નો વર્ગ એટલે આપણે લખીએ સિત્તેર વત્તા એક આનો વર્ગ બરાબર સૂત્ર રીતે જોઈએ તો પ્રથમ પદનો વર્ગ વધતા બે કાંસમાં પ્રથમ પદ બીજા કાઉસમાં અંતિમ પદ વધતા અંતિમ પદનો વર્ગ બરાબર પ્રથમ પદ એટલે કેટલા સિત્તેરનો વર્ગ વધતા બે કાઉસમાં સિત્તેર બીજા કસમાં કેટલા આવે એક વત્તા એકનો વર્ગ એટલે સાત નો વર્ગ કરીએ સિત્તેર નો વર્ગ છે એટલે આપણે પહેલા સાત નો વર્ગ કરીએ તો સાતુ સત્યો ઓગણપચાસ એટલે ચાર હજાર નવસો આવે કેટલો આવે ચાર હજાર નવસો વધતા બે ગુણ્યા સિત્તેર ગુણ્યા એક એટલે સાત દુ ચૌદ એટલે સિત્તેર દુ એકસો ચાલીસ અને વત્તા એકનો વર્ગ એક એકનો વર્ગ કેટલો થાય એક એટલે ચાર હજાર નવસો વત્તા એકસો ચાલીસ વત્તા એક બરાબર કેટલા થશે પાંચ હજાર એકતાળીસ પાંચ હજાર એકતાળીસ આ આપણે આ ત્રણેયનો સરવાળો કર્યો ચાર હજાર નવસો વત્તા એકસો ચાલીસ વત્તા એક બરાબર પાંચ હજાર એકતાળીસ મિત્રો આ રીતે આપણે જે સંખ્યા આપેલી હોય એ સંખ્યાનો સૂત્રની મદદથી વર્ગ શોધી શકીએ છીએ હવે આના પછીના દાખલા આપણે આગળ જોઈશું